વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં વાપી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યા હતા કે નરેન્દ્ર મોદી પોતે જ નોટબંધી કૌભાંડનો ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એક્ટર છે. આ પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં એક પણ નવી શાળા, કોલેજો કે દવાખાના ઉભા કર્યા નથી. આ સરકારે માત્ર ભ્રષ્ટાચાર આતરી તળાવો ઊંડા કર્યા છે, ખેડૂતોને પાયમાલ કર્યા છે, કામદારો શિક્ષિત બેરોજગારીની બેરોજગારી વધારી છે. હાલની પેટા ચૂંટણી પણ ભાજપના આવા ભ્રષ્ટાચારોને કારણે ઉભી થઈ છે. આવા પેટા ચૂંટણીમાં તમામ 8 સીટ પર કોંગ્રેસનો વિજય મેળવશે તેવો આશાવાદ મોઢવાડિયાએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેને જનતાનો દ્રોહ કર્યો છે તેને જનતા જવાબ આપશે. આપ સૌ જાણો છો કે પત્રકાર મિત્રો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પૂર્વ તમામ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા આજનો શુભારંભ થાય છે. આખા કપરાડા વિધાન વિધાનસભાની પેટાચૂંટણીનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા ભાઈશ્રી વિજયભાઈ ટીકે સરકાર બદલી કરવાની નથી, બધી સીટ કોંગ્રેસ જીતે કોઈ પણ સરકાર બદલાવાની નથી. હરીભાઈ બાબત તો બદલાવાની નથી છે. પચીસ વર્ષ પહેલાનું શાસન યાદ કરાવવું પડે છે. સવાલ એટલો આવે છે કે ગદ્દાર ધારાસભ્યોનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ ઉભી છે અને એમાં શરમ છૂટી ગઈ છે. સંપૂર્ણ કોંગ્રેસે બનાવી, તમામ દવાખાનાઓ કોંગ્રેસે બનાવ્યા, તમામ ડેમો કોંગ્રેસે બનાવ્યા, તમામ એરપોર્ટ ભારતીય જનતા પાર્ટીએ 2014 થી એવા વચનો આપતી આવી છે કે અમે 15 લાખ તમારા ખાતામાં જમા કરાવીશું, ખેડૂતોને 1.5 ગણા ભાવ આપીશું. હવે નવું વચન આપ્યું કે એને બમણા ભાવ, બમણી આવક કરીશું, ખેડૂતોને 2 કરોડ નવી નોકરીઓ આપીશું. અને ગુજરાત અને દેશની અંદર જે ગરીબી છે એ ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરીશું. પણ એનાથી ઉલટું થયું, નવી 2 કરોડ નોકરીઓ આપવાને બદલે 2 કરોડ નોકરીઓ તો ખાલી આ વખતે જે લોકડાઉન થયું એમાં ગઈ, 20 લાખ જેટલા નાના મોટા ધંધા રોજગાર બંધ થયા, ખેડૂતોની આવક અડધી થઈ ગઈ, 10-15 વર્ષ પહેલા જે ભાવ મળતા હતા એ પણ આજે નથી મળતા, જે લોકો રોજગારી મેળવવા જાય છે એમને પણ મિનિમમ વેજીસ, લઘુત્તમ વેતન મળતું નથી, કોઈ એક પણ નવો ડેમ બનાવ્યો નથી કે એક પણ નવી જીઆઈડીસી ઊભી કરી નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની પોલિસીથી મોટા ઉદ્યોગગ્રહો અને કાળા બજારીઓને ફાયદો થયો છે. જનતા આ વખતે આ પેટા ચૂંટણીની અંદર જે ભ્રષ્ટાચારથી ખરીદ વેચાણ સંઘ શરૂ કર્યો છે ધારાસભ્યો, જનતાનો દ્રોહ કરીને એને બરોબરનો જવાબ આપશે અને પાઠ એવો ભણાવશે કે ભવિષ્યની અંદર ભારતીય જનતા પાર્ટી કે આવા લોકો ક્યારે આવી પ્રજાને દ્રોહ કરવાની પ્રવૃત્તિ કરી શકે નહીં અને ભ્રષ્ટ લોકોને આગળ કરી શકે. કલાજીના પ્રશ્ન વિશે આપનું શું કહેવું છે? જો જે કલા મંદિર જ્વેલર્સ ની વિગતો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સુરતના ઉપપ્રમુખ પીવીએસ શર્મા, કે જે રિટાયર્ડ ઇન્કમટેક્સ ઓફિસર પણ છે, 18 વર્ષ એમણે ઇન્કમટેક્સમાં નોકરી કરી છે, એમણે કલા મંદિર જ્વેલર્સનો એસેસમેન્ટ ઓર્ડર ટેગ કરીને એમણે ટ્વીટ કરી છે.
અને એમાં 110 કરોડ રૂપિયા જે નોટબંધ વખતે 500 અને 1000 ની નોટમાં ભેગા થયેલા રોકડા એ જમા કરાવેલા એમને 110 કરોડ ને 80 લાખ રૂપિયાનો ટેક્સ લઈને વ્હાઇટ કરી દીધો એવો સેટલમેન્ટ કમિશનરનો ઓર્ડર છે. પીવીએસ શર્માને હું ધન્યવાદ આપીશ કે એણે આ ખરી હકીકત જનતા સમક્ષ લઈ. પછી એમ મૂંઝાયા એટલે એણે કહ્યું કે એનસીપી ની સાથે સંકળાયેલા છે, એનસીપી બીજેપી કે કોંગ્રેસ જેની સાથે સંકળાયેલા હોય એમને આ કાળા નાણા માટે ઈડીની તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, એ પીવીએસ શર્માએ ફરી પાછું એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે માત્ર સુરતમાં જ 5000 કરોડ રૂપિયા આવા ભેગા થયા છે. માત્ર સુરતમાં સ્કેમ થયું છે એટલું જ નહીં, આખા દેશમાં આ પ્રકારે કાળાનું ધોળું કરવા માટેનું સ્કેમ થયેલું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મને 50 દિવસ આપો નોટબંધી વખતે, હું 50 દિવસમાં જો કાળું નાણું નાબૂદ ન કરું, ભ્રષ્ટાચાર ન અટકાવું અને ત્રાસવાદ ન અટકાવી શકું તો મને 4 રસ્તા ઉપર લઈ આવીને સજા કરજો. અમારે સજા જોતી નથી, પણ કાળાના ધોળા કરનાર લોકો છે એને સજા આપો. એના ઘરે આઈટીની રેડ પડી છે શું લાગે? અને એમને આ પીવીએસ શર્માને દબાવવા માટે અને એની પાસે જે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે એ કબજે લેવા માટે ગઈકાલે રાત્રે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી. મારી માગણી છે કે પીવીએસ શર્માને સુરક્ષા આપવી જોઈએ અને એના ડોક્યુમેન્ટ્સ ઓફિશિયલી જમા લઈ અને એના ઉપર તપાસ નિમવી જોઈએ. ઇન્કમટેક્સ કેન્દ્ર સરકારના અંડરમાં આ રીતે જો કાર્યવાહી કરતી હોય તો ઈડી ઉપર તમને ભરોસો કરો કે ઈડી બી યોગ્ય કાર્યવાહી કરશે? અરે હવે તો અત્યારે તો એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે કોર્ટમાંથી પણ સરકાર મનગમતા ઓર્ડરો લે આવે છે. એના એ આપણે મુંબઈનો ઘટના જોઈ, મુંબઈની અંદર આ નાર્કોટિક્સ બ્યુરો, ઈડી, સીબીઆઈ બધી જ એજન્સીઓ સાથે એક જગ્યાએ આવી જાય છે.